મારું નામ ચિન્મય પુરોહિત છે. અમોરો સ્પિન્ડલ નામની સંસ્થા છે અમારી. અમે લોકોએ સુંદર મજાની ફિલ્મ બનાવી છે કર્મા, જે 10 ફેબ્રુઆરીના દિવસે ગુજરાતમાં, મુંબઈમાં અને ઘણા બધા બીજા શહેરોમાં આપણા ગુજરાતીઓ માટે રિલીઝ થવા જઈ રહી છે. કર્મ એક સંપૂર્ણ ફેમિલી ફિલ્મ છે. જેમ મેં પહેલાં કહ્યું, એક બાપ અને દીકરીના પ્રેમની ફિલ્મ છે. આ એક પતિ અને પત્નીના સંબંધની ફિલ્મ, આ બે મિત્રોની મિત્રતાની ફિલ્મ છે. તો એક માં અને દીકરા વચ્ચે એક અદ્ભુત સંબંધની ફિલ્મ. તો એવી સિનેમા છે કે જે થ્રિલર, સસ્પેન્સ અને છતાં પણ એક ફેમિલીની સાથે જોવા જવાય એક એવી નવી સિનેમા છે કર્મ. નો, આ એક સંપૂર્ણપણે એક લેખકની કલ્પના છે. એક લેખકે બનાવેલી સુંદર મજાની એક કૃતિ છે જે અમે લોકો લઈને આવ્યા. જ્યારે અમે લોકોનું પોસ્ટર ડિઝાઇન કરતા હતા ત્યારે અમને લાગ્યું કે જ્યારે મારી જે કાજલ ભગત છે, જેનું કેરેક્ટર છે વૃંદા ત્રિવેદીએ કર્યું છે, એ જ્યારે એની આંખની સામે જ્યારે સત્ય અને અસત્યના બધા પડદા ખુલવા માંડે છે, ત્યારે એણે કઈ દ્રષ્ટિએ કયા સંબંધોને કઈ રીતે જોવા, અને હંમેશા આપણે કહેતા હોઈએ છીએ કે સત્ય અને અસત્યની વચ્ચે જ્યારે વ્યક્તિ ફસાઈ જાય છે ત્યારે કયા પ્રમાણે એણે એનો નિર્ણય લેવો, એ સંદર્ભે એને ડિઝાઇન કરી. નમસ્કાર, હું છું ચેતન ધનાણી. પહેલાં આપણે મને રેવા ફિલ્મમાં, ડિયર ફાધર ફિલ્મમાં જોયો છે, અને હમણાં મારી અમારી ફિલ્મ આવી રહી છે કર્મા. એ કર્મા ફિલ્મના પ્રમોશન સંદર્ભે આપણે સૌ ભેગા થયા છે. મારા હિસાબે આ ફિલ્મની જે ટ્રીટમેન્ટ છે ને, એ બહુ નવી છે. ઘણી વાર તમને શું કે વાર્તાઓ તો હજારો એવી આપણને મળી જતી હોય છે કે આ વાર્તાઓ સારી છે, વાર્તા બહુ સારી, પણ આ પિક્ચરની અંદર એ વાર્તા જે રીતે કહેવાય છે અને જે વેમાં કહેવાય છે અને જે રસ્તે કહી છે ને વાત, એ બહુ નવી નવી સ્ટાઇલથી કહેવાય છે એવું મને લાગી રહ્યું છે. અને એટલે જ આ પિક્ચર યુનિક બનશે ઓડિયન્સમાં. ઓડિયન્સ તરીકે મને અમુક ફિલ્મો ગમતી હતી ને અમુક નહોતી બી ગમતી. તો આ એવા એ પ્રકારની ફિલ્મ છે કે જયારે હું ઓડિયન્સ તરીકે બેઠો હોઉં ત્યારે મને ગમે એ પ્રકારની પિક્ચર છે. એટલે મને એવું લાગે છે કે ઓડિયન્સ, બીજી ઓડિયન્સને પણ આ ગમે. પિક્ચરનો મેસેજ તો, જે એનું નામ છે એ જ છે કે કર્મ ક્યારે એનું સરનામું ભૂલતું નથી. એટલે અને ઘણી વાર શું છે કે મારું તો પિક્ચર માટે એવું કેવું નથી હોતું કે એમાં જરૂરી હોય કે મેસેજ હોય. પિક્ચર એન્ટરટેનમેન્ટ માટે બી બને છે, વાર્તા કહેવાતા કહેવાતા કંઈક મેસેજ કહેવાઈ જાય તો અલગ વાત છે, પણ બાકી મૂળ પિક્ચરનો હેતુ છે એન્ટરટેન કરવો, મજા કરાવવી અને આનંદ કરાવવો. એ આનંદ ખાલી કોમેડી ના હોય, એ આનંદ થ્રિલ પણ હોઈ શકે છે, આનંદ હોરર પણ હોઈ શકે છે, એ આનંદ દરેકે દરેક ઝોનનો હોઈ શકે છે. અને આ પિક્ચરની અંદર એ થ્રિલ અને સસ્પેન્સ વેમાં વ્યક્ત થયો છે, અને એ આનંદ બધાને આવશે એવો મને વિશ્વાસ છે. તમારા કેરેક્ટર વિશે થોડું જણાવશો. કેરેક્ટર જેમ એમ કીધું એ પ્રમાણે એકદમ નોર્મલ જીવન જીવતો એક માણસ છે, જેની ફેમિલી મેન ટાઈપનો વ્યક્તિ છે. અને ફેમિલી મેન હોય એવા વ્યક્તિના જીવનમાં, એ ફેમિલીના જીવનમાં કોઈક એવા પ્રશ્નો ઊભા થાય અથવા એવી કોઈક વાતો આવીને ઊભી રહે છે જેના લીધે એક રોલર કોસ્ટર રાઇડ ચાલુ થાય, અને એ રાઇડની મજા એક કર્મા છે. થેન્ક યુ. હું વૃંદા ત્રિવેદી અને કર્મ ફિલ્મમાં હું કાજલ ભગતનું પાત્ર ભજવી રહી છું. આ ફિલ્મનું પાત્ર તમે જ્યારે સિલેક્ટ કર્યું તો કયા કયા મહત્વ તમે ધ્યાનમાં રાખ્યા હતા? કોઈ પણ ફિલ્મ, કોઈ પણ અમે કામ કરતા હોય તો કામ કરતી વખતે મેઇનલી મારી જે ચોઇસીસ જેના પર ડિપેન્ડ કરે છે એ સ્ટોરી લાઈન છે. કન્ટેન્ટ કયા પ્રકારનું છે, પાત્ર કયા પ્રકારનું છે, અને મેં હજી સુધીમાં ભજવેલા પાત્રથી જરા અલગ છે. આ જોનર અલગ છે મારા માટે. ઇટ્સ અ સસ્પેન્સ થ્રિલર ફેમિલી ફિલ્મ, અને જે પ્રકારની ચેલેન્જીસ આ પાત્રની જર્નીમાં આવે છે એ એક્સપ્લોર કરવાનું એઝ એન એક્ટર મને આ ફિલ્મ થ્રુ એક સારી ઓપોર્ચ્યુનિટી મળે એવું હતું. એટલે મેં આ, અને હું એવું નહીં કહું કે એટલે મેં આ ફિલ્મને સિલેક્ટ કરી, કારણ કે હું બહુ સ્ટ્રોંગલી બિલીવ કરું છું કે આપણું કામ આપણને સિલેક્ટ કરે છે. આઈ ડુ બિલીવ ઇન કર્મ, કે ભાઈ તમારા સારા કર્મોનું તમને ફળ મળશે અને ખરાબ તો ભોગવવા પડશે. ઓફકોર્સ ઓફકોર્સ.
કે એક ફેમિલી પર અમુક પ્રકારની ચેલેન્જીસ આવે ત્યારે સ્ત્રી કયા પ્રકારના નિર્ણયો લઈ શકે છે, કઈ રીતે એની લાઈફને પણ સ્ટેક પર મૂકીને એ સત્યને વળગી રહેવાની એનામાં તાકાત છે, તો એ તમે ફિલ્મ જોશો એટલે તમને ખ્યાલ.